ગુજરાતની અસ્મિતા ક્વિઝ પાર્ટ ટુ. નમસ્કાર મિત્રો, આપણે આજે જે પાર્ટ ટુ જે ગુજરાતની અસ્મિતા છે અને પેલા પાર્ટ વન અપલોડ કરી દેવામાં આવેલો છે. મને આશા છે કે આપણે જે આ ક્વિઝ છે તેમાં અલગ અલગ પ્રશ્નો કવર કરવામાં આવેલા છે. ત્યાં બધા જ જે પ્રશ્નો છે આવનારી બધી જ એક્ઝામ માટે, આપ તલાટીની એક્ઝામની તૈયારી કરતા હોવ, બિનસિઝરી ક્લાર્કની કરતા હોવ કે જીપીએસસીની કરતા હોવ, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોવ, આપણા માટે જે આ સિરીઝ છે ખૂબ જ ઉપયોગી થશે. કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જો મિત્રો આપ આ ચેનલમાં નવા હો અને આપને આ ચેનલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ રેડ બટન પર ક્લિક કરશો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈ પણ વિડીયો અપલોડ કરી તેને આપની નોટિફિકેશન મળતી રહે. જો મિત્રો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો અને આપના મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. તો આપણે શરૂઆત કરી આજનો પહેલો ક્વેશ્ચન શું છે. પહેલો ક્વેશ્ચન એવો છે, સોમો દ સોમદ ભવા તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે? તો આપણી પાસે અલગ અલગ ઓપ્શન છે, નર્મદા, મેકલ કન્યા, રેવા કે તાપી. ઓકે, આપણી પાસે અલગ અલગ ઓપ્શન છે, એક પછી જોઈએ તો એક બે ત્રણ, પછી ત્રણ માત્ર અને ચાર. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે આનો આપણે સાચો જવાબ જે છે તે વિચારી લીધો હશે. આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે એક બે અને ત્રણ. ઓકે, તો એટલે કે જે છે નર્મદા જે છે તેના અલગ અલગ નામ છે. જે નદી છે નર્મદા નદીના અલગ અલગ નામ છે. એક તો નર્મદા આપણે બધાને ખબર છે, તેને રેવા તરીકે ઓળખવામાં આવે છે. આના સિવાય જોઈએ તો મેકલ કન્યા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આના સિવાય જોઈએ તો સોમદ ભવા ઓકે તરીકે પણ જે છે નર્મદા નદી છે તેને ઓળખવામાં આવે છે. ઓકે, આગળ આપણે જોઈએ તો જે છે 1000 મીટર જે છે ઊંચા અમરકંટક પર્વતમાંથી નીકળતી રેવા નદી અને જોયું તો જે સાતપુડા જે પર્વતમાળા છે તેમાંથી નીકળતી મેકલ પર્વતમાળામાંથી નીકળતી જે નર્મદા બંને જે છે માંડલ આગળ જે છે મળી એકરૂપ બને છે. ઓકે, તો આ પણ એક્ઝામની અંદર પ્રશ્ન બને કે ભાઈ જે છે અમરકંટકમાંથી નીકળતી જે રેવા અને જોયું તો જે સાતપુડા જે પર્વતમાળા છે જે મેકલ પર્વતમાંથી નીકળતી નર્મદા બંને કઈ જગ્યાએ જે છે એકરૂપ બને છે? તો માંડલ પાસે બંને એકરૂપ બને છે. ઓકે, તો આ પણ પ્રશ્ન તમારે એક્ઝામમાં પૂછી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ તો ડાંગ દરબારનું દર વર્ષે કયા શહેરમાં આયોજન કરવામાં આવે છે? ઓકે, તો આ પણ પ્રશ્ન એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો છે. ડાંગ દરબારનું દર વર્ષે કયા શહેરમાં આયોજન કરવામાં આવે છે? સુરત, વલસાડ, નવસારી કે ડાંગ? ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે ડાંગ દરબારનું જે છે ડાંગ જિલ્લામાં દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આદિવાસીઓ હોળી અને ડાંગ દરબારના તહેવારોમાં ગંગા નદીના કિનારે જે સર્પ પૂજા કરે છે. ઓકે, તો આ પણ ખાસ એક્ઝામની અંદર પ્રશ્ન બની શકે છે. ડાંગ દરબારનું આયોજન કયા જિલ્લામાં થાય છે? તો ડાંગ જિલ્લામાં થાય છે. તેમાં હોળી અને જે ડાંગ દરબારના જે તહેવાર છે ગંગા નદીને કિનારે જે સર્પ પૂજા કરે છે. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ તો જે છે બરડીપાળા. ઓકે, તો બરડીપાળા જે અભયારણ્ય છે એ કયા જિલ્લામાં આવેલું છે? સુરત, વલસાડ, નવસારી કે ડાંગ? ઓકે, તો બરડીપાળા જે અભયારણ્ય છે તે ડાંગ જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ તો જે છે ઋતુંભરા જે છે વિશ્વ વિદ્યાપીઠના સ્થાપક કોણ છે? ઓકે, તો ઋતુંભરા જે છે વિદ્યાપીઠ છે. ઓકે, વિશ્વ વિદ્યાપીઠ જે છે તેના સ્થાપક કોણ છે? પૂર્ણિમા બેન પકવાસા, નર્મદા બેન પકવાસા કે વિજયાબેન પકવાસા કે એક પણ નહીં? ઓકે, તો આમાં અલગ અલગ ઓપ્શન છે. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે પૂર્ણિમા બેન પકવાસા જે છે ઋતુંભરા વિશ્વ જે વિદ્યાપીઠ છે તેના સ્થાપક છે. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ તો જે છે બુક લવર્સ પીટ. ઓકે, સોરી, અહીંયા જે છે મીટ છે. ઓકે, જે છે બુક લવર્સ મીટ જે છે ક્યારે મળે છે? દર મહિનાના ત્રીજા ગુરુવારે, દર મહિનાના પહેલા ગુરુવારે, દર મહિનાના બીજા ગુરુવારે કે દર મહિનાના ચોથા ગુરુવારે? ઓકે, તો બુક લવર્સ મીટ. ઓકે, તો આ જે છે તે ક્યારે મળે છે? આ જે ક્વેશ્ચન છે એનો સાચો જવાબ આવશે કે ભાઈ તે છે દર મહિનાના ત્રીજો ગુરુવારે જે છે બુક જે છે લવર્સ મીટ જે છે એ મળતી હોય છે. અને જોઈએ તો આ સ્થળ કઈ જગ્યાએ? સ્થળ GNFCના કોર્પોરેટ જે બિલ્ડિંગ છે. ઓકે, તેમાં જે બુક લવર્સ મીટ જે છે તે મળતી હોય છે. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ તો વ્યારા ગામે ગુજરાતના કયા મુખ્યમંત્રીનો જન્મ થયો હતો? અમરસિંહ ચૌધરી, બળવંતરાય મહેતા, હિતેન્દ્રભાઈ દેસાઈ કે ચિમનભાઈ પટેલ? ઓકે, વ્યારા ગામે આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ જે છે વ્યારા ગામે કોનો જન્મ થયો હતો? તો આવશે અમરસિંહ ચૌધરી જે છે. ઓકે, અમરસિંહ ચૌધરીનો જન્મ જે છે એ વ્યારા ગામે થયો હતો. આના સિવાય આપણે જોઈએ તો બળવંતરાય મહેતા જે છે તેને જે છે પંચાયતી રાજના શિલ્પી તરીકે પણ ઓળખવામાં આવે છે.
ओके नेक्स्ट आपने जो तो हितेंद्रभाई देसाई तेनो जन्म जी सूरत खाते थे तो त्यार बाद आपने जो तो चिमनभाई पटेल चिमनभाई पटेल जी तेने छोटे सरदार तरीके पण ओळखाय छे आना सिवाय तेनो जन्म जो तो जैसे चीखोदरा गाम तालुको जो तो संखेड़ा और जिलो जो तो वर्धा जिला में तेनो जन्म थयेलो छे। नेक्स्ट प्रश्न आपने जो तो भरूचने कया कया नामे ओळखवामां आवे छे भृगु कच्छ भृगुपुर भडोल के ब्रोच। ओके आम अलग अलग ऑप्शन है मात्र एक मात्र बे एक बे अने त्रण के उपरना बधा आज क्वेश्चन है तेना साचो जवाब आवशे उपरना बधा। ओके एटले के भरूच जे छे तेना अलग अलग नाम है भृगु कच्छ तरीके पण भरूचने ओळखवामां आवे छे भृगुपुर तरीके पण भरूचने ओळखवामां आवे छे भडोल तरीके पण भरूच जे छे तेने ओळखवामां आवे छे अने ब्रोच तरीके पण जे छे भरूचने ओळखवामां आवे छे। त्यारबाद आप जो तो कया स्थल पास भारत त्रण राज्यों जो सिंध बिंदु बने से ओके कया स्थल पास हाफेश्वर हरणफाड़ सुरपाणेश्वर के एक पर नहीं आज क्वेश्चन है तो साचो जवाब आवशे कि भाई कया स्थल पास भारत त्रण राज्यों सिंध बिंदु बने से ओके तो सुर जैसे सुरपाणेश्वर जी से सिंध बिंदु बने से। त्यारबाद आप नेक्स्ट क्वेश्चन जो कया शहर में जैसे क्यारे सॉरी क्यारे भरूच में जो प्राथमिक शिक्षण जो फरजियात करवामां आव्युं हतुं ओके भरूच में क्यारे जो प्राथमिक शिक्षण जी छे फरजियात करवामां आव्युं हतुं 1920 1925 1927 अने 1928 आ जे क्वेश्चन छे तो साचो आवशे ईस्वी सन 1927 में भरूच में जो प्राथमिक शिक्षण जी छे ते फरजियात करवामां आव्युं हतुं। त्यारबाद नेक्स्ट प्रश्न जोईए तो बीजी जैसे केरवनी परिषद क्यारे भराई थी ओके तो बीजी जे केरवनी परिषद जी छे ए क्यां भराई थी ओके तो सूरत में अमदावाद राजकोट के भरूच ओके तो आज क्वेश्चन छे तेनो साचो जवाब आवशे के भाई बीजी जे केरवनी परिषद जी छे के जगह भराणी थी तो भरूच खाते भराणी थी। त्यारबाद आगळ नेक्स्ट प्रश्न जोईए तो क्या शहर ने जे पाघडीपनुं ओके तो पाघडीपनुं शहर कहेवामां आवे छे ओके पाघडीपनुं शहर क्या शहर ने कहेवामां आवे छे तो आज एक क्वेश्चन है तो साचो जवाब आवशे जैसे भरूच ओके तो भरूच ने पाघडीपनुं शहर तरीके पण ओळखवामां आवे छे। त्यारबाद नेक्स्ट प्रश्न जोईए तो गुजरात में व्यायाम प्रवृत्तिना प्रेरणता कोने गणवामां आवे छे छोटूभाई पुराणी अंबुभाई पुराणी ए अने बी बंने के एक पण नहीं आज एक क्वेश्चन है तो साचो जवाब आवशे ए अने बी बंने ओके शुं आवशे ए अने बी बंने। पंडित ओमकारनाथ ठाकुर कला संगीत मंडल क्यां आवेलुं छे सूरत अमदावाद नवसारी के भरूच आज क्वेश्चन है तो साचो जवाब आवशे के भाई जे पंडित ओमकारनाथ ठाकुर जे कला संगीत मंडल क्या आवेलू छे ते जे छे भरूच खाते आवेलू छे क्या आवेलू छे भरूच खाते आवेलू छे। ओके तो आज ये तो जे शास्त्रीय संगीत नो जे कार्यक्रम जी छे ते पण दर बे थी त्रण महीने जी छे आयोजन करवामां आवे छे ओके तो अहींया पण भरूच खाते शास्त्रीय संगीतनो कार्यक्रम जी छे दर बे थी त्रण महीने जी छे आयोजन करवामां आवे छे। नेक्स्ट प्रश्न आपणे जोईए तो जे भरूचमां सौ प्रथम अंग्रेजी शाळा क्यारे शरू करवामां आवी हती ईस्वी सन 1849 1849 1750 અને 1650 આજ ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ 1849માં ભરૂચમાં સૌપ્રથમ જે અંગ્રેજી શાળા જી છે ક્યારે શરૂ કરવામાં આવી હતી 1849માં। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો વાલંદાઓ ભરૂચમાં ક્યારે કોઠી સ્થાપી હતી ઓકે તો વાલંદાઓ છે તેને સુરત જે છે ભરૂચમાં ક્યારે પોતાની કોઠી સ્થાપી હતી 1616માં 1617 1618 કે 1619 આજે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ 1618માં વાલંદાઓએ છે ઓકે તેઓએ પણ પોતાની જે કોઠી છે તે ભરૂચમાં સ્થાપી હતી। નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ તો કોના સમયકાળ દરમિયાન શિવાજીએ ભરૂચ જે છે બે વાર લૂંટ્યું હતું અકબર જહાંગીર ઔરંગઝેબ કે એક પણ નહીં આજે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે ઔરંગઝેબના સમયગાળા દરમિયાન જે શિવાજી છે ઓકે તેને ભરૂચ જે છે તે બે વાર લૂંટ્યું હતું। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ તો કયા પ્રકારનું કાપડ જે છે ડચ લોકો ભરૂચથી યુરોપ વેચવા માટે લઈ જતા હતા જોઈએ તો બાફડા પછી જોઈએ તો બાપટા કે ફટાન કે એક પણ નહીં આજે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ બાફટા ઓકે તો બાપટા પ્રકારનું જે કાપડ છે ઓકે તો ડચ લોકો જે છે ભરૂચથી યુરોપમાં વેચવા માટે લઈ જતા હતા।
नेक्स्ट प्रश्न आप जो तो अतुल रंग रसायण अने दवानु कारखानु क्या आवेलु छे सूरत वलसाड नवसारी के डांग आज क्वेश्चन छे तेनो साचो जवाब छे के भाई अतुल रंग रसायण अने दवानु जे कारखानु छे ते वलसाड खाते आवेलु छे आ प्रकारनु जे कारखानु छे कस्तूरभाई लालभाई परिवारनु कारखानु छे कोनु कारखानु छे કસ્તુરભાઈ લાલભાઈ જે પરિવાર છે તેનું કારખાનું છે જો પહેલો પ્રશ્ન આ પૂછે અતુલ રંગ રસાયણનું કારખાનું ક્યાં આવેલું છે મોસ્ટ ઓફ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે વલસાડમાં આવેલું છે તો આ કારખાનું કોનું છે ઓકે તો એવો પ્રશ્ન બનાય કે ભાઈ અતુલ રંગ રસાયણ અને દવાખાનાનું કારખાનું છે ઓકે એ વલસાડ ખાતે આવેલું છે આ કારખાનું કયા પરિવારનું છે ઓકે કયા પરિવારનું છે આવશે કસ્તુરભાઈ લાલભાઈ પરિવારથી છે તેઓનું કારખાનું છે અને તેમાં મહત્વનો ફાળો કોનો રહેલો છે તો બી કે મઝુમદારનો જે છે તે મહત્વનો ફાળો રહેલો છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ તો વલસાડ કઈ નદીને કિનારે આવેલું છે નર્મદા તાપી ઓરંગા કે ઉપરના બધા તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ ઓરંગા શું આવશે ઓરંગા જે નદી છે ઓકે વલસાડ જે છે ઓરંગા નદીને કિનારે આવેલું છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો જમશેદજી તાતાનો જન્મ કયા જિલ્લામાં થયો હતો સુરત વલસાડ નવસારી કે એક પણ નહીં જમશેદજી તાતાજી છે તેઓનો જન્મ નવસારી જિલ્લામાં થયો હતો ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે ઓકે ડાંગ સુરત અમદાવાદ કચ્છ ઓકે તો વિસ્તારમાં જો સૌથી નાનો જિલ્લો પૂછાય તો ડાંગ જિલ્લો છે વિસ્તારમાં સૌથી નાનો જિલ્લો છે ઓકે આદિવાસીઓની સૌથી વધારે વસ્તી ધરાવતો જિલ્લો હોય તો પણ કયો જિલ્લો છે ડાંગ જિલ્લો છે આના સિવાય બીજા પણ તમને આમાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભાઈ વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો કયો છે તો વિસ્તારમાં જો સૌથી મોટો જિલ્લો હોય તો કયો જિલ્લો છે કચ્છ જિલ્લો જે છે તે વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો છે સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો પૂછાય તો કયો જિલ્લો આવશે સુરત જિલ્લો આવશે અને સૌથી વધારે વસ્તી ધરાવતો જિલ્લો પૂછાય તો અમદાવાદ જિલ્લો આવશે નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ આના પછીનો કે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન કયું છે સાપુતારા આહવા સુબિર કે ઉપરના બધા આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે આગળ આપણે જોઈએ તો ધરમપુર કયા જિલ્લામાં આવેલું છે સુરત વલસાડ નવસારી કે ડાંગ જે ધરમપુર જે છે તે વલસાડ જિલ્લામાં આવેલું છે નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ તો કે ડાંગ જિલ્લાની મુખ્ય નદીઓ કઈ કઈ છે પૂર્ણા અંબિકા સર્પગંધા કે ઉપરની બધી ઓકે ડાંગ જિલ્લાની જે મુખ્ય નદીઓ છે તેમાં જવાબ આવશે ઉપરની બધી એટલે ડાંગ જિલ્લામાં જોઈએ તો પૂર્ણા અંબિકા અને સર્પગંધા ઓકે આ બધી નદીઓ છે એ મુખ્ય નદીઓ છે ત્યારબાદ આપણે જોયું તો નર્મદા નદી ગુજરાતમાં ક્યાંથી પ્રવેશ કરે છે હાફેશ્વર મહેશ્વર જગતેશ્વર જે છે કે એક પણ નહીં તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે હાફેશ્વર પાસેથી ગુજરાતમાં પ્રવેશ કરે છે ત્યારબાદ આપણે જોયું તો ભૃગુ ઋષિના જે વંશજોને કયા નામે ઓળખવામાં આવે છે ભૃગુ ઋષિ ભાર્ગવો ભૈરવો કે એક પણ નહીં તો ભૃગુ ઋષિ જે છે તેના વંશજોને જે ભાર્ગવો તરીકે ઓળખવામાં આવે છે ભૃગુ ઋષિનો આશ્રમ જે છે તે પણ જે છે ભરૂચમાં આવેલો છે જે છે તે ભરૂચમાં આવેલો છે નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ તો હુમાયુએ ગુજરાત ક્યારે જીત્યું હતું ઓકે તો હુમાયુ જે છે એને ગુજરાત ક્યારે જીત્યું હતું ઈસવીસન 1935માં 1534 અને 1535 આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ 1534માં હુમાયુ જે છે એ ગુજરાત લૂંટ્યું હતું ઓકે આના સિવાય આપણે બીજી જે પણ માહિતી છે તે પણ આપણે જોઈએ કે ભાઈ 1397થી લઈ 1572 સુધી ભરૂચ અમદાવાદના સુલતાનોની સત્તા નીચે રહેલું હતું ત્યારબાદ હવે આપણે જોઈએ તો આ દરમિયાન 1534માં જે છે હુમાયુએ ગુજરાત જીતી લેતા ભરૂચ જે છે મુગલ સત્તા હેઠળ આવી ગયું ઓકે એટલે કે જે ગુજરાત જીતી લેતા ભરૂચ જે છે તે પણ જે છે મુગલ જે છે સત્તા હેઠળ આવી ગયું હતું ત્યારબાદ આપણે જોઈએ તો 1536 અને જોઈએ તો 1546માં પોર્ટુગીઝોએ ભરૂચ પર હુમલો કરી તેને લૂંટ્યું હતું અને જોઈએ તો 1573માં તે અકબરના શાસન હેઠળ આવ્યું હતું ઓકે તો અકબરે જે છે 1573માં જે છે ગુજરાત જીત્યું હતું ત્યારબાદ આપણે જોઈએ તો 1614માં ફરીથી પોર્ટુગીઝો અને ત્યાર થતાં 1675થી અને 1686માં મરાઠાઓએ ભરૂચને લૂંટ્યું હતું અને જે 1735 સુધી તે મુગલ સત્તા શાસન તળે રહેલું હતું ઓકે તો બધી જે માહિતી જે છે તે આપવામાં આવેલી છે નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ તો ગોલ્ડન બ્રિજ જે છે તે ક્યાં આવેલું છે અમદાવાદ સુરત ભરૂચ કે નવસારી તો આ ગોલ્ડન બ્રિજ જે છે તે ક્યાં આવેલું છે ભરૂચ ખાતે આવેલું છે ગોલ્ડન બ્રિજ છે તેનું બાંધકામ ઈસવીસન 1881માં
બાંધવામાં આવ્યો હતો. મિત્રો આ જે પુલ છે તેનું શા માટે ગોલ્ડન બ્રિજ નામ રાખવામાં આવેલું છે તેનું જે કારણ છે કે ભાઈ તેનો જે ખર્ચ છે, ઓકે, તેના જે ત્યારનો જે સમયગાળો હતો, ઓકે, તે દરમિયાન જે આ પુલનો બાંધકામનો જે ખર્ચ છે, ઓકે, સોનાના પુલનો જેટલો ખર્ચ થાય, ઓકે, તેવો ખર્ચ હતો, જેને કારણે આ જે બ્રિજ છે તેનું નામ ગોલ્ડન બ્રિજ છે તે રાખવામાં આવેલું છે. અને ગોલ્ડન બ્રિજ છે તે ભરૂચ ખાતે આવેલું છે. ત્યારબાદ આપણે જોઈએ તો જે છે વિક્ટોરિયા ક્લોક ટાવર કે છે તે ક્યાં આવેલું છે. વિક્ટોરિયા ક્લોક ટાવર તો જોઈએ તો સુરત, અમદાવાદ, નવસારી કે ભરૂચ. તો આ વિક્ટોરિયા ક્લોક ટાવર જે છે તે પણ ક્યાં આવેલું છે, ભરૂચ ખાતે આવેલું છે. ઈસવીસન 1901માં મહારાણી વિક્ટોરિયાનું અવસાન થતાં તેની પ્રજા દ્વારા પૈસા એકઠા કરી આ જે ટાવર જે છે તેનું બાંધકામ કરવામાં આવ્યું હતું. ઓકે, તો એક્ઝામની અંદર પ્રશ્ન એવો પણ પૂછાય કે આ વિક્ટોરિયા ટાવર જે છે તેનું જે છે નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે. ઓકે, તો ત્યાંની જે પ્રજા છે, ઓકે, તેના દ્વારા જે પૈસા એકઠા કરી અને આ જે વિક્ટોરિયા ક્લોક ટાવર જે છે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ક્યારે? ઈસવીસન 1901માં. ત્યારબાદ આપણે જોઈએ તો ગુજરાતમાં સૌથી સારું અને સૌથી વધારે તેલ આપનાર સ્થળ કયું છે. સુરત, અંકલેશ્વર, નવસારી કે ભરૂચ. આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે અંકલેશ્વર. ઓકે મિત્રો, તો આ અલગ અલગ પ્રશ્નો જોયા. ઓકે, તો આ જે પાર્ટ ટુ વિડીયો છે આની પહેલાં પાર્ટ વન અપલોડ કરી દેવામાં આવ્યો છે. મને આશા છે કે મિત્રો આપણે આ પાર્ટ ટુ વિડીયો આજે પસંદ આવ્યો હશે. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેશો અને આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તે આપણે શેર કરી દેશો. અને મિત્રો આના પછીનો પાર્ટ થ્રી છે તે પણ આપણે જોવાનું ભૂલશો નહીં. ઓકે, તો આ જે સિરીઝ છે આપણા માટે આવનારી બધી એક્ઝામ માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. આપના બધાનો ખૂબ આભાર. થેન્ક્સ ફોર વિડીયો. હેવ અ નાઇસ ડે.